जय महाराज। विद्यार्थियों, आपणे उदाहरण एक नी शरूआत करीशुं। उदाहरण एक छे के जे त्रिकोण में खूणों बी बराबर 60 अंश, खूणों सी बराबर 45 अंश अने ए बी वत्ता बी सी वत्ता सी ए बराबर 11 सेंटीमीटर होय तेवा त्रिकोण ए बी सी नी रचना करो। बराबर, तो सौ प्रथम आपणे रचना दोरीशुं। रचनाना मुद्दा तमारी जाते लखवाना छे, फक्त अहीं हूँ रचना दोरीने तमने समझावी देश। बराबर छे? चलो, तो सौ प्रथम अहीं तमे जोशो के ए बी वत्ता बी सी वत्ता सी ए बराबर 11 सेंटीमीटर आपेला छे। तो आपणे एक काम करीशुं, सौ प्रथम एक 11 सेंटीमीटरनो एक रेखाखंड दोरी दईए। बराबर छे? तो अहीं आगळ सौ प्रथम हूँ एक 11 सेंटीमीटरनो रेखाखंड ड्रॉ कर दईश। एक्सेट 11 सेंटीमीटर जेनुं माप होवुं जोईए। बराबर, एने नाम आपी आपणे रेखाखंड पी अने रेखाखंड क्यू। रेखाखंड पी क्यू, बराबर छे? हवे आपणे बिंदु पी आगळ 60 अंशना खूणानी रचना करीशुं अने बिंदु क्यू आगळ 45 अंशना खूणानी रचना करीशुं। बराबर छे? चलो, तो શું કરીશું? હવે કોઈપણ અનુકૂળ માપની ત્રિજ્યા લેવાની છે। બરાબર, આ રીતે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ પી બિંદુની આસપાસ એક અર્ધવર્તુળ આપણે દોરીએ। બરાબર, બિંદુ પી રેખાખંડ પી ક્યુને છેદે તે રીતે ચાપ દોરો। બરાબર, અહીંયા આ 60 અંશનો ચાપ છે, તમને ખ્યાલ છે? બરાબર, તો આ 60 અંશનો આપણે એક ખૂણાની રચના કરી। બરાબર છે? આ રીતે ચાલો, એ જ રીતે અહીંયા 45 અંશના ખૂણાની રચના કરવાની છે। અનુકૂળ ત્રિજ્યા લેવાની, બિંદુ ક્યુ રેખાખંડ પી ક્યુને છેદે તેવું ચાપ દોરીએ આપણે। આ છે 60 અંશનો ચાપ, આ છે 45 અંશનો ચાપ, અને ઉપર જે આવશે એ આવશે 90 અંશનો ચાપ। બંને ચાપના છેદબિંદુમાંથી પસાર થતી એક રેખા, એક કિરણ દોરીશું। બરાબર છે? આ છે 90 અંશનો ખૂણો, હજી આપણે દોરવાનો છે 45 અંશનો ખૂણો। તો 90નો દ્વિભાજક દોરી દઈશું, આ બિંદુ અને આ બિંદુ કરતાં ઓછું માપ લઈ। બરાબર, અહીંયા આ રીતે આપણે એક ચાપ દોરીશું, આ છે 45 અંશ। બરાબર છે? ચલો, તો આપણને અહીંયા 45 અંશ નો ખૂણો પણ મળી ગયો છે। બરાબર છે? હવે 60 અંશ જે આવ્યા એનો દ્વિભાજક લઈશું આપણે। બરાબર છે? તો 60નો દ્વિભાજક લેવા માટે તમને ખ્યાલ છે કે આ જે 60નો ચાપ છે એની કરતાં થોડું ઓછું માપ લઈ અહીંયા આ રીતે તમે બંને બિંદુ પર અનુક્રમે મૂકીને એ ચાપનું છેદબિંદુ મેળવી શકો છો। બરાબર, એટલે આ થયો 30 અંશનો ખૂણો। બરાબર છે? ચલો, તો હવે આ છે 30 અંશ, એ જ પ્રમાણે આ જે 45 અંશ છે 45નો દ્વિભાજક દોરીશું, એટલે એની કરતાં થોડું ઓછું માપ રાખીશું અને આ રીતે બંને બિંદુ પર અનુક્રમે મૂકીને છેદબિંદુ મેળવીશું અને આ રીતના એક કિરણ દોરીશું। બરાબર, અને બંને કિરણો જ્યાં છેદે છે ત્યાં નામ આપણે આપીશું એ। શું નામ આપીશું? એ। હવે એપીનો શું દોરવાનું છે? લંબ દ્વિભાજક દોરવાનું છે। ચલો, એપીનો લંબ દ્વિભાજક આપણે દોરીશું તો અડધા કરતાં વધારે માપ લઈ લેવાનું તમને ખ્યાલ છે। બરાબર છે? ઉપર નીચે ચાપ મારી દઈએ આપણે, ઉપર નીચે, એ જ પ્રમાણે એ બિંદુ પર મૂકીને આપણે ઉપર અને નીચે ચાપ દોરી દઈશું। બરાબર, એ બંને ચાપમાંથી પસાર થાય
તેવી એક આપણે રેખા દોરી દઈશું। આ રીતે બરાબર છે, આ રીતે એક રેખા મેં ડ્રો કરી દીધી। આ રેખા PQ ને જ્યાં છે તે ત્યાં નામ આપો B, બરાબર છે। એ જ પ્રમાણે જે AQ છે, AQ છે એનો લંબ દ્વિભાજક દોરવાનો, એટલે અડધાથી વધારે અંતર લઈ ઉપર ને નીચે બંને બાજુ આપણે ચાપ દોરી દઈશું। એ બિંદુ પર મૂકી અને Q બિંદુ પર મૂકી, થોડો ચાપ અહીંયા મોટો દોરવાનો આ રીતે। ઓકે, બંને ચાપ જ્યાં છેદે છે એ બંને ચાપના છેદ બિંદુમાંથી PQ ને છેદથી એક રેખા દોરીશું, જ્યાં છેદે ત્યાં નામ આપીશું C। હવે ABC ને આપણે જોડી દઈશું, ABC ને આપણે જોડી દઈશું આ રીતે। તો આ જે છે આપણો માગેલો ત્રિકોણ ABC છે, આ પ્રમાણે રચના દોરી શકીએ છીએ, બરાબર છે। બરાબર ધ્યાનથી એક બે વખત વિડીયો જોશો ને તો તમને ઝડપથી ખ્યાલ આવી જશે, બરાબર। હવે આપણે એના પછીની રચના જોઈશું, સ્વાધ્યાય 11.2 ની પહેલી રચના, બરાબર। સ્વાધ્યાય 11.2 ની ફર્સ્ટ રચના આપણે જોઈએ, બરાબર। BC બરાબર 7 સેન્ટીમીટર, BC બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 75 અંશ, ખૂણો B બરાબર 75 અંશ, અને AB વત્તા AC, અને AB વત્તા AC બરાબર 13 સેન્ટીમીટર હોય, 13 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ ABCની રચના કરો, બરાબર। આપણે આ રચના દોરીશું, ચલો તો સૌ પ્રથમ પરિકર પેન્સિલ બધું લઈ આપણે પહેલું આપણું કામ કરીશું કે BC બરાબર 7 સેમી દોરીશું। તો સૌ પ્રથમ આપણે કિરણ દોરી દઈશું, બરાબર છે। સૌ પ્રથમ આપણે એક કિરણની રચના કરી દઈશું, બરાબર છે। ચલો તો સૌ પ્રથમ તો આપણે એક કિરણ દોરીએ, બરાબર। કોઈ પણ માપનું આપણે કિરણ ડ્રો કરી શકીએ છીએ, બરાબર છે। કિરણ B અને અહીંયા આપણે કિરણ આપીએ X। હવે આપણે શું કામ કરીશું કે BC બરાબર 7 સેમી લેવાનું છે, આની પર જ લઈએ આપણે। તો હવે હું 7 સેન્ટીમીટર ત્રિજ્યા અહીંયાથી સ્કેલની મદદથી લઈ લઈશું। આ સપોઝ કે અહીં 7 છે, બરાબર, તો આ 7 સેન્ટીમીટરની ત્રિજ્યા થઈ ગઈ છે, બરાબર છે। ઓકે, તો હવે શું કરીશું, B બિંદુ પર પરિકરનું કેન્દ્ર મૂક્યું, બરાબર, અને અને આ બાજુ 7 સેન્ટીમીટરનો એક ચાપ દોર્યો મેં, બરાબર છે। અને અહીંયા હું લખી દઈશ કે ભાઈ આ બિંદુ આપણો BC બરાબર 7 સેન્ટીમીટર, બરાબર છે। ચલો આટલી ખબર પડી ગઈ। હવે બિંદુ B આગળ આપણે 75 અંશનો ખૂણો દોરી દઈશું, બરાબર છે। તો 75 અંશનો ખૂણો દોરવો હોય તો તમને ખ્યાલ છે અનુકૂળ ત્રિજ્યા લઈ લેવાની આ પ્રમાણે, બરાબર, ત્રિજ્યા એની એ જ રાખવાની, આ 60, બરાબર છે, પછી આ 120, આ ઉપર આવે છે તે 90, બરાબર છે। અને 60 અને 90ની મદદ વડે 75 અંશનો ખૂણો આપણને મળી જશે, બરાબર છે। ચલો તો આ 90 અંશનો મળી ગયો, 60 અને 90, એટલે કે 60 અહીંયા છે, રાઈટ, અને 90 અહીંયા છે, તો
वच्चे आपणे कोईक ओछुं माप लेवानुं छे ने, यस आनी करता ओछुं माप लेवानुं छे। अने आ प्रमाणे अहींया आपणे 75 अंशनो खूणो ड्रो करी शकीए छे, बराबर छे। तो आपणे 75 अंशनो खूणो ड्रो करी दईए। स्केल पेन्सिल बीजी लई लउं छुं। बन्ने चापना छेद बिंदुमांथी पसार थतुं एक किरण आपणे अहींया दोर्या, 75 अंशनो खूणो थई गयो, बराबर। आ छे 75 अंशनो खूणो, बराबर छे। हवे आपणे एक काम करीशुं के 13 सेंटीमीटरनो माप लईशुं। ए बी वत्ता ए सी बराबर 13 सेंटीमीटर छे ने, तो परिकरनी मदद वडे आपणे 13 सेंटीमीटरनो माप लई लईशुं। आ रीते अहीं आगळ 13 सेंटीमीटर पर अहींया परिकरनुं केन्द्र मूकी दीधुं, अने आ रीतना आपणे एक माप लई लीधुं, राइट। तेर छे, बराबर छे। अहींथी थोड़ू वधारे माप लेवानुं छे, यस, थोड़ू ओछू, यस। चलो 13 सेंटीमीटर आपणने मळी गया छे, बराबर छे। तो हवे शुं काम करीशुं, बिंदु बी पर परिकरनुं केन्द्र मूकी अहीं 13 सेंटीमीटरनो एक चाप दोरीशुं। 13 सेंटीमीटरनो एक चाप दोरी दीधो, बराबर छे। हवे तमे जोशो आ किरણનું નામ મારે આપવું હોય તો કિરણ બી એમ આપી શકાય, અને આ જે બિંદુ છે એને હું એ આપી દઉં, બરાબર। હવે એ અને સી ને હું જોડી દઉં છું, એ અને સી ને જોડી દઉં છું, બરાબર છે। તો ચાલો એ અને સી ને આપણે આ પ્રમાણે જોડી દીધા, બરાબર। હવે એ સી નો મારે શું દોરવાનું છે, લંબ દ્વિભાજક દોરવાનો છે। એટલે શું કરવાનું કે આની કરતાં થોડું ઓછું માપ રાખવાનું, સપોઝ કે આ ઓછું માપ છે, બરાબર, અને આ બાજુ અને આ બાજુ એમ બંને તરફ હું એક ચાપ દોરી દઉં છું, બરાબર। આ રીતે સી બિંદુ પર મૂકીને, રાઈટ। એ જ પ્રમાણે એ બિંદુ પરથી હું અહીંયાથી મૂકીશ અને આ પ્રમાણે અહીંયા ચાપ દોરીશ, આ રીતે, બરાબર। અને બંને ચાપના જે છેદબિંદુ છે તેમાંથી પસાર થતી એક હું રેખા દોરી દઈશ, બરાબર છે। ચલો તો આ રીતે હું એક રેખા દોરું છું, બરાબર છે। ચલો આ મેં એક રેખા દોરી દીધી છે, રાઈટ। હવે આ રેખા એ બીને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ અહીંયા, સપોઝ અહીંયા કોઈક નામ આપું છું અને એને હું એ નામ આપી દઉં છું, રાઈટ। અહીંયા સપોઝ કે હું ડી નામ આપું ને, તો અહીંયા હું એ નામ આપી શકું છું। હવે શું કરવાનું છે, આ જે એ બી સી છે એને જોડી દેવાના છે, એસીને જોડી દેવાનું છે, એ અને સીને આપણે જોડી દઈએ, એ અને સીને જોડી દઈએ। આપણો આ ત્રિકોણ એ બી સી આપણને જોઈ તો એ મળી ગયો છે। એ બી વત્તા એ સી કરો, જો એ બી એટલે કે આનો સરવાળો કરો તો આ 5.2 થાય છે, રાઈટ। અને એસીનો સરવાળો કરો તો આ 7.4 થાય છે, એટલે 7 ને 5 12, 12 ને 4 12.4 ને પેલો 12.6, બરાબર, 12.6 12.6 ને 2 8, 12.8 જેવું થઈ જાય છે, એટલે ઓલમોસ્ટ 13 સેન્ટીમીટર મળી જશે આપણને, બરાબર। તો આ પ્રમાણે આપણે રચના ડ્રો કરી શકીએ છીએ 11.2ની પહેલી રચના, બરાબર છે। ચલો હવે આપણે આગળ રચના જોઈશું, 11.2ની બીજી રચના, બરાબર છે। ચલો તો આપણે એની રકમ લખી નાખીશું, સ્વાધ્યાય 11.2ની રચના નંબર 2, બીસી બરાબર 8 સેન્ટીમીટર, બીસી બરાબર 8 સેન્ટીમીટર, ખૂણો બી બરાબર 45 અંશ, અને એ બી માઇનસ એ સી બરાબર 3.5 સેન્ટીમીટર હોય, 3.5 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ એ બી સીની રચના કરો, બરાબર છે। આ આપણે રચના કરવાની છે,
चलो तो सौ प्रथम आपणे शुं करवानुं छे, हमणां जे अगाउ आपणे काम कर्युं ए ज प्रमाणे आपणे रचना दोरीए। तो सौ प्रथम बीसी बराबर आपणे 8 सेंटीमीटर लेवाना छे, बराबर। केटला बीसी बराबर 8 सेंटीमीटर लेवाना छे, राइट। चलो तो सौ प्रथम आपणे एक काम करीशुं, एक किरण दोरतीशुं, बराबर छे। चलो तो हमणां जे प्रमाणे काम कर्युं ए ज प्रमाणे आपणे काम करवानुं। तो एक किरण आपणे दोर दईए, चलो आ प्रमाणे एक किरण आपणे दोर दीधुं छे। किरणनुं नाम आपीए बी एक्स, बराबर। हवे आनी उपर 8 सेंटीमीटरनो चाप आपणे दोरवानो छे, राइट। तो 8 सेंटीमीटर आपणे लेवाना छे, एटले आ छे आपणा 8 सेंटीमीटर, बराबर छे। चलो तो हवे बी बिंदु परथी बी बिंदुने केन्द्र गणी आपणे अहीं 8 सेंटीमीटरनो एक चाप दोर्यो, बराबर छे। चलो तो अहीं नाम आपे आपणे बिंदु सी, बी सी बराबर 8 सेंटीमीटर, बराबर छे। हवे बिंदु बी आगळ आपणे बिंदु बी बराबर केटला आपेला छे, 45° आपेला छे। तो बिंदु बी आगळ आपणे 45° ખૂણો દોરવાનો છે, રાઈટ। ચલો તો આપણે અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ દોરીશું આ પ્રમાણે, રાઈટ। અહીંયાથી આ છે 60° ચાપ, આ છે 120° ચાપ, આ ઉપર આવશે 90° ચાપ આવશે, બરાબર છે। ચલો તો અહીંયા થોડું મિસ્ટેક થઈ ગઈ છે, વાંધો નહીં, આપણે સે સુધારો કરી દઈશું। 120, 60, 90, બરાબર છે। ઉતાવળ કરવાની નથી, બિલકુલ શાંતિથી આપણે કામ કરીશું, બરાબર। આ 60° ચાપ છે, આ 120° ચાપ છે, અહીં ઉપર આવશે 90, બરાબર છે। આ રીતે આપણે ડ્રો કરી શકીએ છીએ, આમ તો 90° એટલે એક્ઝેક્ટ આપણે આ રીતે જ આવશે, તમે કોણ માપકની મદદથી પણ 90° લઈ શકો છો, અને તમે ઉપર 90°નો સીધો ચાપ ડ્રો કરીને પણ કામ કરી શકો છો, બરાબર છે। અહીંયા તમે 90°નો ચાપ પહેલેથી આમ કણમાપકની મદદથી લઈ લેશો ને તો બી વાંધો આવશે નહીં, બરાબર છે। થોડી તકલીફ રહેશે આ પ્રમાણે, એનો વાંધો આવશે નહીં, બરાબર છે। ઓકે ચલો, અહીંયા મેં 90° આ રીતે ડ્રો કર્યા છે। હવે 45°નો આપણે ખૂણો જોઈએ, બરાબર। તો આના અડધા થોડા લેવાના છે, દ્વિભાજક તમે લઈ શકો છો। તો આ છે 45°, બરાબર છે। ચલો આપણને 45° મળી ગયા અહીંયા। હવે આપણે એક કામ કરીશું, હવે આપણે શું કરીશું કે બીને કેન્દ્ર ગણવાનું છે અને બીથી 3.5 સેન્ટીમીટરનો એક ચાપ દોરવાનો છે, બરાબર છે। જે આપણને આ કિરણ પર કોઈક જગ્યાએ મળશે, તો 3.5 આપણે સ્કેલની મદદથી માપી લેવાનું રહેશે આ પ્રમાણે, અને બી બિંદુને કેન્દ્ર ગણી અહીં એક ચાપ દોરવાનો છે આ રીતે, બરાબર છે। અને એને નામ આપીએ આપણે બિંદુ ડી, બિંદુ ડી નામ આપીએ, બરાબર છે, ખબર પડી ગઈ। ઓકે
चलो हवे आपणे आगळ जोईशुं। हवे शुं करीशुं, डी अने सी ने आपणे जोड़ दईशुं, डी अने सी ने आपणे जोड़ दईशुं अने पछी ए बन्नेनो लंब द्विभाजक लई लईए, बराबर छे। चलो आ रीते मैं डी अने सी ने जोड़ दीधा छे, बराबर छे। हवे शुं करीशुं, डीसीनो लंब द्विभाजक रचीशुं, डीसीनो लंब द्विभाजक रचीशुं। कई रीते? तो कि डी अने सीनुं आपणे माप लई लईए, डी अने सीनुं माप लईए, एना करता थोड़ू ओछू माप राखवानुं छे। ए रीते ऊपर अने नीचे चाप दोरवानो छे, बिंदु डी पर मूकीने अने बिंदु सी पर मूकीने, आ रीते। चलो खबर पड़ी गई। हवे ए बन्ने चापना छेद बिंदुमांथी पसार थती एक रेखा आपणे दोरवानी छे, बराबर। आ रीते जो अहीं तमे जोई शको छो, रेखा मैं दोरी, बराबर। अने आ जे किरण छे एने पण मारे लंबावानुं छे, आ जे किरण छे तमे जुओ एने हूँ आ रीते लंबावी दऊं छुं, अने ज्यां छेदे छे त्यां आपणे नाम आपवानुं छे, बराबर। आ किरणनुं नाम आप्युं हतुं सपोज वाई, बराबर छे। तो अहींया ज्यां छेदे छे त्यां आपणे नाम आपीए ए, शुं नाम आपीए? ए नाम आपीशुं, बराबर छे। चलो तो अहीं आगळ तमे जोई शको छो ए बी, हजु सी जोड़वानुं बाकी, तो हवे ए सी ने जोड़ दईए आपणे। शुं करीए? ए सी ने जोड़ दईशुं, बराबर छे। तो आपणे ए अने सी ने अहीं जोड़ दीधा, बराबर छे। चलो तो आपणे ए बी सी त्रिकोण आपणने मळी गयो छे। हवे तमारे शुं करवानुं के ए बीमांथी ए सी आखू बात करवानुं छे, ए बीमांथी ए सी आखू बात करवानुं छे। सपोज के ए बी बराबर तमारा अहीं आगळ थाय छे, કેટલા થાય છે? 12.3 થાય છે, કેટલા થાય છે? 12.3, અને એસી કેટલા થાય છે? 9, બરાબર। 9 × 3 = 12, એટલે 3.3 કેટલા મળ્યા? 3.3। અહીંયા કેટલા લાવવાના હતા? 3.5, બરાબર। 3.5 અને 3.3, બરાબર, 0.2નો તફાવત આવે છે, તો લગભગ ચાલશે આ રીતે, બરાબર। આમ આ રીતે તમે રચના ડ્રો કરી શકો છો, બરાબર છે। આના પછીની જે રચના છે આપણે પછી જોઈશું।